ઓફ વડોદરા. રાંધણપુર જેડીસી ખાતે કોલસાનો વેપાર કરતા વેપારી પાસેથી બે ઈસમોએ કોલસાની ખરીદી કરી રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરતા અંગેની ફરિયાદ રાંધણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાંધણપુરમાં આવેલ જેડીસીમાં કોલસાનો ધંધો કરતા ઠક્કર રમેશભાઈ મુરજીભાઈએ રાંધણપુર પોલીસ મથકે અશોક પટેલ અને ધવલ પટેલ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આ લોકોએ મારી પાસેથી 3,67,740 કોલસાની ખરીદી કરીને સમયસર પૈસા ન ચૂકવી મારી સાથે છેતરપિંડી આચરી છે. ત્યારે આ છેતરપિંડી અંગેની ફરિયાદ રાંધણપુર પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદના આધારે રાંધણપુર પોલીસે આ બે ઈસમોની ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણાની અંદર એક એવી ગેંગ છે, એમાં મેઇન સૂત્રધાર છે અશોક ગાંડાલાલ પટેલ, જીતેન્દ્ર કુમાર અને ધવલ જીતેન્દ્ર કુમાર પટેલ. આ લોકો સાથે મળી અને જ્યાંથી ઉધારે મળે, જે જગ્યાએથી ઉધારે મળે ત્યાંથી લાવી કોઈ લોકોને પૈસા આપવાના નહીં. અને એક આવી ગેંગ છે અને જે વર્ષે આવું 2-3 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને નાસ્તા ફરતા અને રાજકીય રીતે ખૂબ જ મોટી વગ ધરાવે છે. રાજકીય ઓઠા હેઠળ એ લોકો આવું દરેક જગ્યાએથી આવું ગંભીર ગુનાઓ કરીને ફરતા હોય છે. અને આવા અનેક ગુનાઓ જે ગુના મારી સાથે થયા છે, એવા પણ અનેક જગ્યાએ આવું કૌભાંડ કરેલું છે, એની પણ મારી પાસે સાબિતીઓ છે અને હું પુરવાર કરવા માટે તૈયાર છું. હાલમાં મારા દીકરા પાસેથી આ અશોક ગાંડાલાલ પટેલ અને ધવલ જીતેન્દ્ર પટેલ નામના બે વ્યક્તિ જે મહેસાણા અને ઊંઝાના છે, જે લોકોએ મારા ત્યાંથી 2 ગાડી કોલસા ભરી અને ચેક લખીને આપેલા, ચેક પણ પાછા ગયેલા અને પૈસા માટે વારંવાર ખોટા ખોટા ચેકો આપણા મોબાઈલમાં રોજે રોજ વાતો કરી અને આજે આપીશ કાલે આપીશ મિસ્ટેક ટાઈમ કરી અને આજ દિવસ સુધી પૈસા આપતા નથી. અને તેના માટે મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રાધનપુરના વરિષ્ઠ એડવોકેટ મહેશભાઈ મોલાણી મારફત 138 પણ કરેલી છે. મને પોલીસ ખાતા ઉપર પૂરેપૂરો ભરોસો છે, જેમાં પી કે પટેલ પીઆઈ શ્રી અને ડીડી ચૌધરી ડીવાયએસપી મને ખૂબ જ મદદ કરી રહેલ છે. શું નામ તમારું અને કઈ જગ્યાએ તમારું ગોડાઉન આવેલું? મારું ગોડાઉન રાધનપુર જીઆઈડીસીમાં આવેલું છે. મારું નામ રમેશભાઈ ગોકલાણી અને મારા દીકરા પાસેથી આ બધું માલ ભરી ગયેલા છે. ઓકે.